गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज, आज आप धोरण सात में संस्कृत विषय में रिविजन करीशू। जेम के तमारे आपेली छे चित्रपदानी एक, एटले के चित्रों द्वारा दर्शावता शब्दों लखो, एमां चित्रपदानी एक छे। जेमां अहीं आपणे शब्दार्थ आपेला छे तेने जोईए। आसन दह एटले शुं थाय, खुर्शी। स्प्यूतः एटले थेलो अथवा तो बेग। पत्र भार एटले पेपर वेट। समीकर एटले इस्त्री। भ्रमण भाष एटले मोबाइल। पर्वत एटले पर्वत अथवा तो पहाड़। पर्यक एटले पलंग। कट एटले चटाई अथवा तो चादर। दड़दीप एटले ट्यूबलाइट। पादप एटले वृक्ष अथवा तो झाड़। चपक एटले प्यालो अने कंदुक एटले दड़ो। तो विद्यार्थीओ, आ शब्द आधार आपणे नीचे चित्र जोईने जवाब लखीशू। खुर्शी ने शू, आ केनू चित्र छे? चित्र जोईने संस्कृत अने गुजराती शब्द लखो। आपणे संस्कृत अने गुजराती बंने शब्द लखवाना छे। तो खुर्शी ने आपणे संस्कृत में कहीशू आसन दह, एटले आपणे लखीशू आसन दह। तो हवे गुजराती में लखीशू अहींया खुर्शी। पछी छे बेग, तो एने कहेवाय छे स्प्यूतः। शू कहेवाय? स्प्यूतः। तो एने आपणे लखीशू थेलो अथवा तो बेग। पछी छे पत्रः भारः, एटले के पत्रः भारः, एटले आपणे लखीशू पेपर वेट। पछी आपेलू छे इस्त्री, तो एने कहेवाय छे समीकरः। शू कहेवाय? समीकरः। तो नीचे लखीशू आपणे इस्त्री। पछी मोबाइल छे एने शू कहेवाय? भ्रमण भाषः। એટલે મોબાઈલ ફોન। પછી પર્વતને શું કહેવાય? પર્વતઃ, એટલે પર્વત। હવેનું આપણે પાછળ લખીશું। તો હવે આપણે પાછળ જોઈએ છીએ, જેમ આપ્યું છે પર્યકઃ એટલે પલંગ, કટકઃ એટલે ચટાઈ, દડુદીપ હોય એટલે તો કે ટ્યુબલાઇટ, પાદપ હોય એટલે વૃક્ષ અથવા તો ઝાડ, ચપક હોય એટલે પ્યાલો, અને કંદુક હોય એટલે દડો। બરોબર વિદ્યાર્થીઓ, હવે આપણે નીચે આપેલા એમસીક્યુ છે તેમાં આપણે અભ્યાસ કરીશું। આ ચિત્ર કેનું છે? તો કે આસનમ કે આસનદહ, તો આપણે ખબર છે કે આસનદહ એટલે ખુરશી થાય। આ ચિત્ર કેનું છે? બેગનું, તો બેગને કહેવાય છે સ્પ્યુતઃ। હવે આપણે આગળના પેજમાં જોઈએ। આ ચિત્ર કેનું છે? તો કે પલંગનું, તો પલંગને આપણે કહીએ છીએ પર્યકઃ। પછી ચટાઈ છે, તો ચટાઈને આપણે કહેવાય કટકઃ। પછી ગ્લાસ છે, તો એને આપણે કહીશું પ્યાલો। બરોબર, પ્યાલો અથવા તો ગ્લાસ આપણે કહી શકીએ ને, એને આપણે સંસ્કૃતમાં કહીશું ચપકઃ। પછી છે દડો, તો દડાને સંસ્કૃતમાં કંદુકઃ આપણે કહીએ છીએ। પછી અહીં આપ્યું છે પત્રભાર શબ્દનો ગુજરાતી શબ્દ લખો। પત્રભાર કોને કહેવાય? તો કે પેપર વેઇટ હોય એને પત્રભાર કહેવાય। તો આપણે અહીં જો આપેલું છે કાગળ, ડબલ્યુ પેપર વેઇટ, એટલે આપણે ત્યાં રાઇટ કરીશું। પછી છે ભ્રમણ ભાષઃ, ભ્રમણ ભાષઃ એટલે મોબાઈલ ફોન। બરોબર, પછી છે ઇસ્ત્રી, ઇસ્ત્રીને આપણે શું કહીએ? તો કે સમીકરઃ। શું કહીએ? સમીકરઃ। અને ટ્યુબલાઇટને આપણે તો કે દડુદીપઃ। બરોબર, હવે આપણે આગળ જોઈએ।
આગળ પ્રશ્ન શું આપ્યા છે તો કે નીચે આપેલા સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે તો સંસ્કૃત શબ્દ આપેલા હોય તો શોધીને આપણે લખીશું તો આપણી આગળ છે તો આપણે ત્યાં અંડરલાઈન કરીશું આસંદહ આસંદહ એટલે થાય ખુરશી સમીકરહ એટલે થાય ઇસ્ત્રી પછી છે સ્તુતહ એટલે થેલો શું થશે થેલો પર્વતહ એટલે પહાડ કટહ એટલે સાદડી અથવા તો ચાદર પર્યકહ એટલે શું થશે તો કે પર્યકહ એટલે પલંગ ચપકહ એટલે પ્યાલો વિદ્યાર્થીઓ અહીંયા એકને એક શબ્દ વારી વખતે આવે છે એના કારણે આપણે જલ્દીથી યાદ રહી જાય છે તો આપણે સમજી અને વ્યવસ્થિત આ શબ્દનું આપણે અનુવાદ કરવાનું રહેશે હવે અહીંયા આપેલા છે એ શબ્દમાં ભાઈ એવું છે કે વિભાગ શબ્દ બાજુની ખાલી જગ્યામાં બ વિભાગમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનો તો હવે આપણે આસંદહ છે એટલે હું અહીંયા જોઈન્ટ કરું છું તમારે ત્યાં વચ્ચે લખવાના રહેશે જેમ કે અહીંયા આપ્યું છે આસંદહ આસંદહ એટલે શું થાય તો કે ખુરશી પછી છે સ્તુતહ એટલે બેગ પછી છે ભ્રમણભાષા એટલે મોબાઈલ ફોન પછી છે પર્યકહ એટલે પલંગ પછી કટહ એટલે ચટાઈ ચપકહ એટલે પ્યાલો સમીકરહ એટલે ઇસ્ત્રી પછી છે ટ્યુબલાઇટ અને કંદુકહ એટલે દડો બરોબર વિદ્યાર્થીઓ તો આજ માટે એટલું હવે પછી આપણે આગળ વિડીયોમાં શીખીશું તો તમે મેં જે રીતે શબ્દ તમને કરાવ્યા છે અને તમે જે બાકી બુકમાં લખ્યું છે તે સાચું લખ્યું છે એ જોઈ અને વ્યવસ્થિત સારા અક્ષરે લખજો અને હવે પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું